જે રીતે રુઝાનબેને પણ પોતાના અગાઉના સ્ટેટમેન્ટમાં કીધું હતું કે મહિલાને બધી રીતે દબાણ કરવામાં આવતું હોય છે કે પબ્લિકલી જ્યારે તે બહાર આવશે, આવા મુદ્દાઓ તેની સાથે થયા છે તે પબ્લિકને કહેશે અને એક જાહેર મંચ પર જો કહેશે તો તેને શરમ ના મારીએ કદાચ પોતાના જે આગળની લાઈફ છે તેનામાં ઘણા બધા ઓબ્સ્ટેકલ્સ ક્રિએટ થઈ શકે છે. આ મામલે પણ રુઝાનજી મારો સવાલ રહેશે અને સાથે જનકજીએ જે રીતે કીધું કે કોઈ ફાસ્ટ ટ્રેક એવું ડિસિઝિવ પાવર આવવું જોઈએ ખાસ કરીને મહિલાઓ માટે કે જેમની સાથે અત્યારના બનાવો વધી રહ્યા છે. સી, સૌથી પહેલા તો એમના જે પોઈન્ટ પર જ કહું, ફાસ્ટ ટ્રેક સરસ છે. આઈ મીન નથિંગ પર્સનલ અગેન્સ્ટ હિમ ઓર એની ઓફ ધ લોયર્સ, બટ અનફોર્ચ્યુનેટલી કારણ કે મારે જ્યુડિશિયરીમાં જે સિનિયર જજીસ એ લોકો જોડે વાત બી થાય છે તો એ લોકો મને કહે છે કે રુઝાન અમે તો ઈચ્છીએ છીએ કે અમે જલ્દી અને જજમેન્ટ આપીએ, પણ થાય છે શું, લોયરો તારીખ પર તારીખ એ લોકો જ માગે કે આજે આ થયું, પેલું થયું, ઓલું થયું, તોલું થયું. બરોબર છે, બંને સાઈડ એક તો મળી જાય, ડ્યુ રિસ્પેક્ટ, મારે કોઈને એ નથી કરવું એટલે ડોન્ટ ટેક ઇટ પર્સનલી, પણ જે લોકો સાંભળે છે એ લોકોને ખબર પડી રહી છે કે હું શું કહું છું કે અંદર અંદર રમી લઈને પેલા ને કે તું મારે ગાને પેલી કે તું મરે ગીને પૈસા હેઠવાના ચાલુ કરે, કારણ કે જ્યાં સુધી લાંબુ ના થાય ત્યાં સુધી લોકોને ઘડી ઘડી પૈસા ના મળે. આઈ એમ યુઝિંગ ધ સ્ટેટમેન્ટ એન્ડ પીપલ નો, અધરવાઇઝ જજસ તો ઘણા જજો મેં જોયા છે કે ભાઈ એ લોકો પછી વોર્નિંગ આપે છે કે ભાઈ આથી વધારે રેટ નહીં આપીએ, ત્યાં પૈસા તારે જમા કરાવવા પડશે. એટલે આટલા હદ સુધી જજીસ કામ કરી રહ્યા છે કે ભાઈ અમારે બી કેસ જલ્દી પતાવવા છે, આટલા બધા અમારે જોઈતા નથી. એક પોઈન્ટ હતો, બીજો ફાસ્ટ ટ્રેક નો પોઈન્ટ અગ્રી કરું છું, પણ એક પોઈન્ટ આ ઇમ્પોર્ટન્ટ છે જે મારે તમારા મીડિયમ થકી કહેવું છે તાકી લોયરો તમે જાગો, કારણ કે લોયરો બધા કહે છે કે હા એનો હક બને છે પોતાની જાતને બચાવો. હક બને છે સાહેબ, પણ સાચા પર હક બને છે સાહેબ, જુઠ્ઠું કરીને થિયરીઓ બદલાઈને એના પર હક નથી બનતો. એક પોઈન્ટ હતો. બીજો, જ્યારે આપણે હંમેશા બહેનોની વાત કરી રહ્યા છીએ ત્યારે આપણે કેમ હંમેશા એમ નથી વિચારતા કે જેમ ભાઈઓને ફ્રીડમ મળે છે, રાઈટ? ભાઈઓ રાતે 2 વાગે બી, સોરી બટ વર્ડ કરું કે શોર્ટ્સ પહેરીને બહાર આરામથી જઈ શકે, ઘરમાં કોઈ કહે ને, બહેનો માટે 2 વાગે એને ફ્રીડમ નથી કે ભાઈ તું કઈ બી જે બી પહેર અને બહાર જા, કારણ કે 2 વાગે શું તો 11 વાગે બી ફ્રીડમ નથી. એટલે મને કે આપણે શું કરી રહ્યા છીએ એઝ અ સોસાયટી, એઝ અ કન્ટ્રી, આપણે જયારે ન્યૂ ઇન્ડિયાની વાત કરી છે તો આપણે પ્રોટેક્શનની વાત કરી છે. અમને પ્રોટેક્શન જોઈએ છે કારણ કે ફ્રીડમ નથી. તમે પહેલા ફ્રીડમ કરશો તો પ્રોટેક્શન આપોઆપ અમને આવી જશે, કારણ કે જયારે ફ્રીડમ જ ના હોય એટલે એવરી ટાઈમ હું બહાર જાઉં તો મારા મમ્મી બિચારા ગભરાય કે મારી દીકરીનું આમ થશે તેમ થશે. એટલે પોઈન્ટ અત્યારે એ છે કે હવે વેર આર વી લેકિંગ. The important thing, the issue is that we are lacking in all the stages. Unfortunately, આપણે 2 કદમ આગળ ગયા છે તો 4 કદમ પાછળ ગયા છે. અગર મારા જેવી સંસ્થાઓએ બહેનોને એમ્પાવર કરી, પહેલા શું થયું કે ભાઈ બહેનો બોલતી નથી, આપણે એમ્પાવર કરીએ, તો અમે બહેનોને એમ્પાવર કરી, સશક્ત કરી, હવે બહેને હિંમત કરી બોલવાની. એક્ઝામ્પલ આપું છું, પહેલા તો અત્યારે આખા કેસમાં તો થેન્ક્સ ટુ મીડિયા, જેમ પહેલા બી એમએલએ નો કેસમાં થેન્ક્સ ટુ મીડિયા પોલીસ કમ્પ્લેન નહોતી લીધી, અને હવે થયું છે શું, પોલિટિકલ પાર્ટીઓના મોડસ ઓપરેન્ડ, એ બી કહી દઉં તમને, સોરી બટ સાંભળી લેજો, સત્ય છે ને, લોકો એવા બેવકૂફ નથી. પોલિટિકલ પાર્ટી બી શાસક હોય કે પેલી હોય, બહુ ખોટું થયું બહેનો જોડે, ના થવું જોઈએ. અત્યારે મેડમે બી કહ્યું, આપણા અંકોલિયા મેડમે કહ્યું, મેયર મેડમે કીધું કે બહુ ખોટું થયું, ના થવું જોઈએ. હવે મેડમ તમને કહું, એમએલએ ના કેસમાં તો રાખી બંધાઈ ગયેલી, હવે આ કેસમાં, એક મિનિટ, આ કેસમાં તમે ઉભા રહ્યા દીકરી જોડે, તમે કહો કે દીકરી હું તારી, કારણ કે હું ઉભી રહીશ ને મારા દેશ હતા, તો કીધું પોલિટિકલ આઈ કે જો પોલિટિક્સ કરી રહ્યો છે, કોંગ્રેસની છે, એવું આવશે. એટલે ભાઈ મારે એમાં નથી પડવું, પણ તમે પોતે ઉભા રહી અને એ દીકરીને ન્યાય અપાવો ને, કે હું દીકરી તારી જોડે ઉભી છું, હું તને ન્યાય અપાઈશ, છેલ્લે જ્યાં સુધી એને સજા નહીં થાય ત્યાં સુધી તારી જોડે. પછી જો કેવી એમ ટપ 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 બહેનો આવે છે સાહેબ, જોજો એ બહેનો ફટાફટ ને 100 આવા આવા હજારો કેસ થઈ જશે. અને પછી આજે સાહેબે કહ્યું ને, ફાસ્ટ થવું જોઈએ એ ઇમ્પોર્ટન્ટ છે, ઇન્વેસ્ટિગેશન ઇમ્પોર્ટન્ટ છે, અને જ્યારે તમે સખ્ત, મેં એમપી ના ઘણા કેસીસ વાંચ્યા છે, સખ્ત ને સખ્ત એ લોકો સજા આપે છે, જેટલી બેસ્ટ સજા થાય, કારણ કે અત્યારે મેં પેલા પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબ કે જેવી સાહેબ હતા એમને સાંભળ્યું કે ભાઈ 354 ની કલમો લાગી છે. સાચી વાત છે, બધી લેડીઝ રિલેટેડ કલમો છે, પણ તમે જ પહેલા કીધું કે ભાઈ કોઈની પ્રાઇવેટ પ્રોપર્ટીમાં તમે આવી રીતે જાઓ છો ટ્રેસપાસ કરવાની, એક્ઝેક્ટલી. તો એટલે કલો કે આવી લૂલી લૂલી ઇન્વેસ્ટિગેશન થાય, લૂલું પૂલું, અને બાકી કઈ બધી બાકી, હવે તો બધું ઇન્વેસ્ટિગેશન થશે પછી જ ખબર. અરે તો પહેલા આટલી તો કોમન સેન્સ હોય ને, રાઈટ? અને આપણે ભારતમાં જે પ્રકારનો બાળકોનો ઉછેર